हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 7 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश एम आप यूनिट नंबर 2 हाउ मेनी डीड यू सीखी रहा है। अगाउ मैं तमने पीक मोकलया था, फोटो मोकलया था, जो तमारे स्वाध्याय पोथी अंदर लखवानुं हतुं, अने अगाउना वीडियो में आपणे बुकनी अंदर आपणे सीख्या था, बराबर छे। हवे वर्कबुकनी अंदर स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 19 पर आवेल क्वेश्चन नंबर 4 आपणे जोईए। तो अहीं एक सरस मजानुं पिक्चर्स आवेलुं छे, बराबर छे। तब पिक्चर्स में जोई सको जो कि घना बदा चिल्ड्रन्स बराबर है रमी रिया है। जो स्लाइड है, स्विंग है, बराबर है। अँ जो फाउंटेन है, ट्रीज है, आ बेडमिंटन रमी रिया है, बराबर है। अँ जो साइक्लिंग कर रिया है, स्विंग है, अँ हिचको खाई रिया है। तो घना बदा बाड़कों रमी रिया है। तमने क्वेश्चन थे कि आ पिक्चर्स आनु हे, तमने खबर है कि जो अँ एक दादा पण अँ बराबर ने एने डॉटर साथ आवेला छे, बैठा छे अँ। तो आ पिक्चर हो सके छे सानू, तो गार्डननू सानू होय गार्डन। तो गार्डन में बधा बेसवा जाए, बराबर छे। पोतानो साजे कदाच टाइम मळे त्यारे शांतिथी बधा बेसवा माटे गार्डन में जाए छे। ते गार्डननी अंदर बधा एम्यूजमेंट पार्क एटले आपणे स्विंग, स्लाइड, बराबर छे, दरेक वस्तु, फाउंटेन, ट्रीज, सरस मजानुं वातावरण त्यां होय छे, बधा बेसवा माटे जाए छे। तो हवे आना आधारे, आ पिक्चर्सना आधारे आपणे પાછળના પાને થોડા ક્વેશ્ચન આન્સર આપેલા છે એ આપણે જોઈએ। તો એમાં છે જો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, गार्डन, रेलवे स्टेशन के बस स्टेशन। तो सानू छे, तो के बी गार्डन नो। देर इज अ जायंट व्हील इन द गार्डन, ट्रू अ फॉल जायंट व्हील। हवे जायंट व्हील एटले शुं थाय के आपणे जे फेर होय, मेळो होय त्यारे आपणे चकडोल जोईए छे ने मोटी, बराबर छे। तो जायंट व्हील छे अहींया, જોવો તો चकडोल जेवुं छे कशुं नथी ने। तो शुं आवशे, ट्रू आवशे या फॉल्स आवशे? तो फॉल्स, बराबर छे, नथी। देर आर स्विंग्स एंड स्लाइड, स्विंग एट हिचका ने स्लाइड एट लपसणी कही, अपने लसरपट्टी कही, बराबर है। इन द गार्डन, तो शू हिचका ने लपसणी लसरपट्टी है गार्डन में? कही यस, ट्रू। तो अँ शू ट्रू। विच ऑफ द फॉलोइंग इज नॉट देर इन द गार्डन, एट गार्डन में नीचे आपेली कई वस्तु नहीं? तो स्विंग ए तो है, स्लाइड ए, फाउंटेन एट फुवारो कही, बराबर ने, पानी पेलो हो तो स्टेच्यू, સ્ટેચ્યુ એટલે આપણે કહીએ છીએ શું? આપણે પૂતળું કહીએ, બરાબર, પ્રતિમૂર્તિ કહીએ, તો કે એ કોઈની નથી, તો અહીંયા ડી, તો સ્ટેચ્યુ છે નહીં। ફિફ્થ નંબર, ધેર આર મેની ડેશ ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં ઘણા બધા શું છે, શું છે ઘણું બધું? બર્ડ્સ, તો બર્ડ્સ પણ નથી, એનિમલ્સ, એનિમલ્સ પણ ઘણા નથી, ટ્રીઝ કે બેલૂન, તો ટ્રીઝ, ગાર્ડનમાં ઘણા બધા ટ્રી હોય ને, ઝાડ હોય ને, તો અહીંયા શું આવશે? સી। હવે ક્વેશ્ચન નંબર આપણે ફિફ્થ જોઈએ, એમાં એક સરસ મજાનો પેરેગ્રાફ છે, બરાબર છે। પેરેગ્રાફમાં તમે જોશો કે અહીંયા અકબર વિશે વાત કરેલી છે કે ભાઈ અકબરે બધા કોર્ટિયર એટલે દરબારીઓ હોય ને એમને એક દિવસ બેસાડીને કહ્યું કે તમે સારામાં સારી, સુંદરમાં સુંદર એવી વસ્તુઓ મને કાલે, આવતીકાલે લાવીને બતાવો। તો બધા કોર્ટિયર્સ એટલે બધા જે દરબારીઓ હોય છે એ બીજા દિવસે સરસ રંગબેરંગી અથવા સુંદર પેલા પથ્થર, કંઈક અલગ પ્રકાર જાતિના ફ્લાવર, પછી પક્ષીઓ, પેઇન્ટિંગ્સ, બધી વસ્તુઓ લઈને જાય છે। અને બિરબલ હોય છે, એ બિરબલ ખાલી એક ડર્ટી ચાઇલ્ડ, ડર્ટી ચાઇલ્ડ એટલે ગંદો, આમ ધારો કે છોકરું કેવું આપણે દળમાં રમતું હોય ને ગંદુ થઈ ગયું હોય ને બધું, બરાબર છે, એવું એક ડર્ટી ચાઇલ્ડ લઈને જાય છે બાળક। તો અકબર સરપ્રાઈઝ એટલે આમ આશ્ચર્યચકિત અને ગુસ્સે થાય છે કે જો તું આ બધા જે દરબારીઓ છે બધા નવી નવી વસ્તુઓ લઈને આવ્યા છે અને તું કે આવું તે આ પ્રકારે કાર્ય કર્યું કે મને સમજાવું કેમ? તો અકબર કહે છે કે ધ ચાઇલ્ડ એટલે કે બાળક એ એની માતા માટે એ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ, એટલે કે આખા જગતમાં સૌથી સુંદર વસ્તુ હોય છે। ધારો કે આવું સ્વાભાવિક વાત છે, કોઈને જો રેર ફૂલ હોય કે અમુક કેવું અમુક પ્રકારે જ મળતું ફૂલ, રેર ફૂલ એટલે એ પ્રમાણે, બરાબર છે। પછી બર્ડ્સ એની પેઇન્ટિંગ એટલે અમુકને ગમતા હોય અમુકને ના ગમતા હોય, એવું પણ બને ને, બધાને જ ગમતા એવું ના બને, પરંતુ જે બાળક છે, બરાબર છે, એ દરેક માતાને, આખી દુનિયાની દરેક માતાને પોતાને મન ગમતું જ એક વસ્તુ હોય છે। એટલે અકબર આ જાણીને બહુ ખુશ થયા, બરાબર છે, અને શું કર્યું? તો કે ભાઈ બિરબલને એક મોટું ઈનામ આપ્યું। તો આના આધારે આ જે થોડા ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈએ, તો કે વોટ ડીડ અકબર આસ્ક હિઝ ક્વાર્ટિયર ટુ બ્રિંગ, બ્રિંગ એટલે લાવવું। તો અકબરે તેના દરબારીઓને સુલાવવા માટે કહ્યું હતું, તો કે પ્રિશિયસ થિંગ, વેલ્યુએબલ થિંગ્સ, બ્યુટિફુલ થિંગ્સ, કલરફુલ થિંગ્સ, તો શું છે? બ્યુટિફુલ થિંગ્સ, તો અહીંયા શું આવશે? સી, બ્યુટિફુલ થિંગ્સ।
હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ કોર્ટિયર બ્રિંગ ધ નેક્સ્ટ ડે. બધા કોર્ટિયર બીજે દિવસ શું લાયા? તો જો અહીંયા છે, ધે બ્રોડ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. ત્યાં શું? ધ કોર્ટિયર્સ બ્રોડ, જો અહીંયા ડીડ હતું ને અને બ્રિંગ હતું, એટલા માટે ડીડ અને બ્રિંગ. જ્યારે આન્સરમાં ડીડ ના આવે તો મેં તમને અગાઉ સમજાવ્યું છે, ત્યારે શું થાય કે જે ક્રિયાપદનું રૂપ ખરું, વર્બ ખરું, તેનું પાસ્ટ ટેન્સ બની જાય, બરાબર છે? એટલે બ્રિંગનું બ્રોડ થયું, તો કોર્ટિયર બ્રોડ પ્રિસિયસ સ્ટોન્સ, રેડ ફ્લાવર, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ ધ નેક્સ્ટ ડે. થર્ડ નંબર, વોટ ડીડ બીરબલ બ્રિંગ? બીરબલ શું લાવ્યો હતો? તો ક્યુટ ચાઇલ્ડ, ક્લીન ચાઇલ્ડ, ચુબી ચાઇલ્ડ કે ડર્ટી ચાઇલ્ડ? તો કે ડી, ડર્ટી ચાઇલ્ડ. ફોર્થ નંબર, વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ફોર અ મધર? એટલે એની માતા માટે સૌથી સુંદર વસ્તુ કઈ હોય છે, શું હોય છે? તો કે હર ચાઇલ્ડ, એટલે કે તેનું બાળક, ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ફોર અ મધર. ફિફ્થ નંબર છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ધ ઓપોઝિટ ઓફ અગલી? અગલી એટલે કદરૂપું, બરાબર? કદરૂપુંનું ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ કયો છે આમાંથી? બ્યુટિફુલ, રિવર, પ્રિસિયસ કે રેર? તો શું આવશે? બ્યુટિફુલ. આપણે કહીએ ને કદરૂપું તો સુંદર, એવું ગુજરાતીમાં આવે છે ને, તો શું આવશે? એ, બરાબર છે? તો આ પ્રમાણે તમને ફોટો મોકલીશ, એ ફોટોના તમારે જોઈ જોઈને પણ આન્સર લખવાના છે. હવે જોઈએ કે ક્વેશ્ચન નંબર સિક્સ, એમાં તમે જુઓ કે યસ અને નોમાં આપણે આન્સર આપવાનો છે. કે જુઓ, ગોપાલ એટ મેંગો, એટલે ભૂતકાળમાં વાક્ય છે, એમાં ડીડ આપણે યસ કે નોમાં આન્સર આવે ને એ પ્રમાણે જ કર્યું છે કે ડીડ ગોપાલ એટ મેંગોઝ. તો શું કર્યું? આ એટ છે ને, બરાબર, એટનું આપણે એમાંથી ડીડ કાઢી. મેં તમને કહ્યું હતું કે ડીડ પ્લસ ઇટ, આ બે વસ્તુ ભેગું થાય ને ત્યારે શું બને? એનું ભૂતકાળનું રૂપ. આમાં મિક્સ જ હોય ડીડ, એટલે જ્યારે તમે ડીડ કાઢો આમાંથી ત્યારે આ શું થઈ જાય? એનું મેઇન રૂપમાં ફેરવાઈ જાય. તો કે ડીડ ગોપાલ ઇટ મેંગોઝ, બરાબર છે ને? જો ડીડ આવ્યું એટલા માટે એટનું ઇટ બની ગયું. તો શું આવશે? યસ હી ડીડ, નો હી ડીડન્ટ, બરાબર છે? આપણે યસ અને નો બંનેમાં જવાબ આપવાનો છે. એ રીતે સામેના પાને છે, જુઓ કે પહેલું છે, મેં તમારા માટે એક્ઝામ્પલ માટે બે લખી રાખ્યા છે કે ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. તો આપણે પહેલું ડીડ લખવાનું, પછી ધ ચિલ્ડ્રન, ડીડ ધ ચિલ્ડ્રન. હવે જો તમને ખબર છે કે આપણે ડીડ આગળ લખ્યું તો વેન્ટનું શું બની જાય? એનું મેઇન ક્રિયાપદ બની જાય, એટલે ગો. તો ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક? તો કે યસ. હવે જો અહીંયા ધ ચિલ્ડ્રન લખવાનું નથી, પણ એની જગ્યાએ જો બાળક છોકરો હોય તો હી લખવાનું, છોકરી હોય તો સી લખવાનું, એક કરતાં વધારે વ્યક્તિ હોય તો ધે લખવાનું. તો કે યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. એ પ્રમાણે જો દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ, બોટ એટલે ખરીદવું, ખરીદી, બરાબર, દર્શને નવી બાઇસિકલ ખરીદી. તો એ ડીડ લખ્યું, ડીડ દર્શન. તો તમને ખબર છે ડીડ આવે એટલે બોટનું મેઇન રૂપ બાય એ થઈ જાય, બરાબર, ડીડ દર્શન બાય અ ન્યૂ બાઇસિકલ. તો કે યસ, હવે દર્શન છોકરો છે એટલે અહીંયા હી, તો કે હી ડીડ, નો હી ડીડન્ટ. એ પ્રમાણે તમારે અહીંયા એક, બે ને ત્રણ છે એ પોતાની જાતે લખવાના છે. થોડું સમજાવું કે ધ બોયઝ છે એક કરતાં વધારે, એટલે ધે આવશે કે ડીડ ધ બોયઝ ફોટ છે એની જગ્યાએ ફાઇટ, બરાબર, ફાઇટ આવે ને, ઝઘડો, ઝઘડો કરવો, ઝઘડવું. તો કે ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઇઝ અધર? તો કે યસ. પછી ધ બોયઝની જગ્યાએ શું આવશે? ધે ડીડ, અને નો ધે ડીડન્ટ. ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન, બરાબર છે? તો કે ડીડ ધ ટીચર ટોટનું મૂળ ક્રિયાપદ ટીચ થાય, ટીઈ એ સી, ટીચ શીખવવું. ડીડ ધ ટીચર ટીચ અ ન્યૂ લેસન? તો કે યસ. હવે જો તમે હી પણ લખી શકો અને સી પણ લખી શકો, યસ હી ડીડ અથવા યસ સી ડીડ અને નો હી ડીડન્ટ. એ પ્રમાણે અહીંયા ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી, એટલે કે જે ફાર્મર, ખેડૂત ઝાડ નીચે બેઠો હતો. ડીડ ધ ફાધર, હવે સેટનું સીટ થાય, ડીડ ધ ફાધર સીટ અંડર ધ ટ્રીઝ? તો કે યસ હી ડીડ, નો હી ડીડન્ટ. તો અહીંયા સુધી આ ત્રણ તમારે જાતે લખવાના છે. તો વર્કબુકની અંદર તમારે ક્વેશ્ચન નંબર ફોર, ફિફ્થ અને સિક્સ હું જેના ફોટોગ્રાફ્સો મોકલીશ, પણ તમારે વર્કબુકની અંદર લખવાના છે. થેન્ક યુ.